नमस्कार मित्रों, पेपर सोल्यूशन ANM पार्ट टू में अपने मिडवे फ्री में 25/2019 नो पेपर सोल्यूशन भाग एक अपने जोयो, जेमा अपने एक प्रश्न एंटीनेटल अने एना अथवा में नॉर्मल लेबर ए प्रश्न अपने जोयो। एंटीनेटल केर एटले शू, एंटीनेटल केर ना हेतु जणावो अने एंटीनेटल केर नी वेलासन अगत्यता जणावो। तो 12 मार्क नो प्रश्न अने एना अथवा में 12 मार्क नो प्रश्न एटले के प्रश्न नंबर एक। त्यार पछी पार्ट टू में आपणे प्रश्न नंबर बे जोशुं, जेमा नीचेना प्रश्नना जवाब आपो अने प्रश्न बे नो पीपीएच एटले शुं तेने अटकाववा माटे एएनएम नो रोल जणावो। 8 मार्क नो मोटो प्रश्न छे। तो पीपीएच एटले शुं तेने अटकाववा एएनएम नी भूमिका जणावो। तो आपणे અગાઉ આપણે જોયું હતું કે કોઈ પણ પ્રકારનું બ્લીડિંગ હોય તો સરસ મજાની સારવાર તમને લગતા આવડે જ છે, જેમ તમે 310 એબોર્શનમાં પ્લાસન્ટા પ્રિવિયામાં એવી રીતે લખી, એમાં આ પણ આવો જ પ્રશ્ન આપણે કંઈક આવશે। તો પહેલા જોઈએ પીપીએચ। તો બેબીના જન્મ બાદ એટલે કે પોસ્ટ નેટલ પીરિયડ સુધીમાં માતાને વજાઇનલ બ્લીડિંગ થાય અને જેના કારણે માતાની જનરલ કન્ડિશન બગડે। આ બ્લડ 500 ml કરતા વધારે હોય તો તેને પોસ્ટપાર્ટમ હેમરેજ કહેવાય। અહીંયા ત્રણ શરત આપણે મૂકી છે। પહેલી શરત છે કે પોસ્ટનેટલ પીરિયડમાં થાય, બીજી શરત જનરલ કન્ડિશન બગડે, અને ત્રીજી શરત બ્લીડિંગ છે 500 ml કરતા વધારે થાય તો એને આપણે પીપીએચ કહી શકીએ। બરાબર, તો પીપીએચમાં પણ પ્રાઇમરી હોય અને સેકન્ડરી હોય પીપીએચ। જો તમને આગળ આપણને આવડે તો લખી શકાય, પ્રાઇમરી પીપીએચ હોય અને સેકન્ડરી પીપીએચ હોય। શરૂઆતમાં જ એટલે કે 48 કલાકમાં થાય તો પ્રાઇમરી પીપીએચ કહેવાય, 48 કલાક પછી માતાને રજા આપ્યા પછી થાય તો એને સેકન્ડરી પીપીએચ કહેવાય। પ્રિવેન્શન ઓફ પીપીએચ આપણે થોડું અહીંયા વિસ્તારથી લખ્યું છે, આપણે એએનએમને અટકાવવાની ભૂમિકા આગળ આપણે જોશું, પણ તમને થોડું પ્રિવેન્શન આવડે તો ઘણો બધો જવાબ આવડી જાય। પ્રિવેન્શનના લેવલ હોય, એન્ટીનેટરલ લેવલે આપણે પ્રિવેન્શન કરી શકીએ, ઇન્ટ્રાનેટરલ લેવલે પણ આપણે પ્રિવેન્શન કરી શકીએ, જેથી કરીને પીપીએચ અટકાવી શકાય। બે લેવલથી આપણે પ્રિવેન્શન કરી શકીએ। જો અગાઉથી ધ્યાન રાખીએ તો પીપીએચ થાય જ નહીં, તો શું ધ્યાન રાખવાનું? ઇન્ટ્રાનેટરલ લેવલે તો હિમોગ્લોબિનનું લેવલ વધારવું જોઈએ, ટ્વિન્સ પોલીહાઇડ્રોમિનિયસ જેવી કન્ડિશનમાં વહેલાસર નિદાન કરવું જોઈએ, ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી માટે સમજણ આપો તો પીપીએચ અટકી શકે, જોખમી માતાને અલગ તારવો તો પણ પીપીએચ અટકી શકે। ઇન્ટ્રાનેટલ વખતે શું ધ્યાન રાખો તો પીપીએચ આપણે અટકાવી શકાય? તો જરૂર પડે એટલી જ દવાનો ઉપયોગ કરવો, વધારે ઓક્સિટોસિનનો ઉપયોગ કરવો નહીં, ખોટી ઉતાવળ નહીં કરવાની, બધા રોટેશન પૂરા થવા દેવાના, ક્યારેય પણ પુશ નહીં કરવાનું, પુલ નહીં કરવાનું, ખેંચવાનું નહીં, તમામ રોટેશન પૂરા થવા દેવાના, પાર્ટોગ્રાફ બરાબર મેન્ટેન કરો, યુટ્રસને ધક્કો ન મારો, કોર્ડને ખેંચવી નહીં, પરંતુ નિયમ અનુસાર સીસીટી એટલે કંટ્રોલ કોર્ડ ટેક્શન કરવું, થર્ડ સ્ટેજ ઓફ લેબર નું બરાબર મેનેજમેન્ટ કરવું અને વાઇટલ સાઇન બરાબર જોઈએ આપણે, તો પીપીએચમાં ઘણો બધો ફેર પડે। તો તમે આવું પણ લખી શકો કે એન્ટીનેટલ લેવલે અટકાવ અને ઇન્ટ્રાનેટલ લેવલે અટકાવ। ભૂમિકાની વાત કરીએ તો રોલ ઓફ એએનએમ ઇન પીએચ પીપીએચ એટલે કે એએનએમની ભૂમિકા, માતા અને માતાના રિલેટિવને સાયકોલોજીકલ સપોર્ટ આપો આપી દો, ટીમવર્કથી કામ લેવું જેમાં આશા, ટ્રેનદાય, આંગણવાડી વર્કર બધાની મદદ લેવી, જનરલ કન્ડિશન જોવી, વાઇટલ સાઇન લેવા। તો અહીં વાઇટલ સાઇનમાં પાછું તમે લખી શકો, વાઇટલ સાઇન આપણે પ્રશ્ન મોટો કરવો હોય તો થઈ શકે, બરાબર, વાઇટલ સાઇન લેવા અહીં જેમાં આ રીતે કરવાનું, જેમાં ટ્વિંકલ ટ્વિંકલ, ટેમ્પરેચર બરાબર છે, પછી શું આવશે, પલ્સ, રેસ્પિરેશન, બ્લડ પ્રેશર, બરાબર। તો વાઇટલ સાઇન લેવા આ રીતે પણ લખી શકાય, ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બ્લડ પ્રેશર, રૂમનું વાતાવરણ હુંફાળું રાખવું, ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ ચાલુ કરવા, અહીંયા લખો બંને હાથે, જેવી રીતે આપણે ઓલામાં કહ્યું હતું ત્યારે બંને હાથમાં ઇન્ટ્રાવિનસ
ફ્લુઇડ ચાલુ કરવા, બે હાથમાં બાટલા ચડાવી દેવાના, ઇન્જેક્શન ઓક્સિટોસિન 10 યુનિટ આપવું, જરૂર પડે તો ઇન્જેક્શન મેથાર્જિન આપવું, ટેબ્લેટ મિઝોપ્રિસ્ટોલ 600 મિલીગ્રામ ડોક્ટર ઓર્ડર મુજબ આપવી, સારવારનો રેકોર્ડ બરાબર કરવો, હળવેકથી ફંડસ મસાજ કરવો, કેથેટરાઇઝેશન કરવું, પ્લાસન્ટા અને મેમ્બ્રેન પૂરેપૂરી નીકળી ગયેલ છે કે તેની ખાતરી કરવાની, યુટરસ કેવિટી ફૂલ જણાય તો હળવેકથી દબાણ આપીને બ્લડ ક્લોટ બહાર કાઢવા, હેડલો પોઝિશન આપવાની, માતાને સમયસર રિફર કરવું, બ્લડ ડોનરની વ્યવસ્થા કરવી, બરાબર, માતાને રિફર કરતા વખતે રિફર કરવું, જેમાં પછી રિફર કરતા તમને આવડે છે, આપણે ફર્સ્ટ ઇયરમાં શીખી ગયા, રેફરલ સર્વિસીસ, સંદર્ભ કાર્ડ ભરી આપવાનું, વાહનની વ્યવસ્થા કરી આપવાની, નાણાંની વ્યવસ્થા કરી આપવાની, રિફર કરવાનું છે ત્યાં સગવડતા છે કે નહીં તે જોવાનું, ડોક્ટરની હાજરી જોવાની, દવાઓ બધી મળી રહેશે કે નહીં તે જોવાનું, અને છેલ્લે ફોલોઅપ, જરૂર પડે તો દર્દીની સાથે જવું, રેફરલ સેન્ટરમાં અગાઉથી જાણ કરી દેવી. તો આ સરસ મજાની થઈ પીપીએચમાં એએનએમની ભૂમિકા. પીપીએચ એટલે શું? એમાં એએનએમની ભૂમિકા. ત્યાર પછીનો પ્રશ્ન બ છે, એચઆઈવી વાળી માતાને પ્રેગ્નન્સી છે, તમે શું કાઉન્સેલિંગ કરશો? બરાબર, કોઈ માતા આપણી પાસે આવે અને એચઆઈવી પોઝિટિવ હોય અને પ્રેગ્નન્સી હોય તો એનું શું કાઉન્સેલિંગ કરશું? તો આપણે કાઉન્સેલિંગના પ્રશ્નમાં હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ગેધર એપ્રોચ બરાબર આપણને આવડે તો ગેધર એપ્રોચમાં આપણે મૂકી દઈએ તો ઓટોમેટિક આપણને કાઉન્સેલિંગ આવડી જાય. તો ગેધર લખી નાખો, ગ્રીટ, આસ્ક, ટોક, હેલ્પ, એક્સપ્લેન, રિવિઝિટ, બરાબર. પછી એચઆઈવી વાળી માતાને ગેધરમાં મૂકી દો, જી કરો, ગ્રીટ, માતાને માનપૂર્વક આવકારવું, માતાનું નામ આવડતું હોય તો તેના નામથી બોલાવવું, માતા સાથે કોઈ પણ પ્રકારનો, માતા સાથે કોઈ બીજું હોય તો તેને પણ આવકારો આપો, તમે જેટલી ઊંચાઈ બેઠા છો એટલી જ ઊંચાઈ માતાને બેસાડવી, સંપૂર્ણ તેમની બાજુ ધ્યાન કેન્દ્રિત કરો, તમે એને બરાબર સાંભળો છો એવું પ્રતીત કરો, દરેક વાતો ખુલ્લા મને કહે તે માટે પ્રોત્સાહિત કરો, તેને આવવાનું કારણ અને મનની ઈચ્છા પૂછો, તમને ખાતરી, એમને ખાતરી આપો કે તમારો સમસ્યાનો ઉકેલ કરવામાં તે મદદ, તમે મદદ કરશો. તો આને કહેવાય ગ્રીટ, એટલે આવકારવું. ત્યાર પછી આસ, માતાને પૂછવાનું છે, એચઆઈવી વાળી માતા છે અને પ્રેગ્નન્સી છે તો માતાને કેટલા માસની સગર્ભાવસ્થા છે તે પૂછો, તેના રિપોર્ટ ચકાસો, કોઈ પણ આરોગ્યની સેવાઓ લીધેલ છે અને લીધેલ હોય તો તેના અનુભવો પૂછો, તેના કુટુંબના સભ્યનો સહકાર કેવો છે તે બાબતની પૂછપરછ કરો, પૂછપરછ કરો કે તમે આવ્યા છો, તમને એચઆઈવી છે, તમારી સગર્ભાવસ્થા છે તો આમાં કુટુંબ તમારી સાથે રહેશે ને, એવું આપણે પ્રતીત કરવાનું. આપણે જે સલાહ અને સારવાર જણાવશું તેમાં તેના કુટુંબીજનો સહમત છે કે નહીં તે પૂછો. આગળ જો બાળકો હોય તો હિસ્ટ્રી લ્યો, જવાબ આપવા માટે પૂરેપૂરો સમય ફાળવો. ત્યાર પછી ટોક, એની સાથે વાતચીત કરો, એની સાથે વાતચીત કરો, તેની મૂંઝવણ માટે મોડેલ ચાર્ટ સાધનો દ્વારા સમજણ આપો, ક્યારે પણ ભયાનક ચિત્રો ન બતાવવા, સ્પષ્ટ સમજી શકે તેવી ભાષામાં સમજણ આપો, વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછો જેથી ખબર પડે કે સમજણ પડી ગઈ છે. એચઆઈવી સાથે પ્રેગ્નન્સીના લાભ અને ગેરલાભ વિશેની સમજણ આપો અને ગેરમાન્યતા અને ગેરસમજ દૂર કરો. હેલ્પ કરો, એચ એટલે હેલ્પ, લાભાર્થીને પોતાની રીતે એમટીપી કરવા માટે નિર્ણય લેવામાં મદદ કરો, સાચી સમજણ આપો, માત્ર નિર્ણય લેવામાં ઉભા થતા પ્રશ્નનું નિરાકરણ કરો, નિર્ણય લીધા બાદ એમટીપીની સમજણ આપો, એમટીપી ક્યાં અને ક્યારે કરવાનું તેની સમજણ આપો, માતાએ લીધેલ નિર્ણયની ગુપ્તતા જાળવી રાખવાની ખાતરી આપો. તો આને કહેવાય હેલ્પ. એક્સપ્લેન, શું સમજાવશો? તો તમામ જરૂરી જે અને ઉપયોગી સૂચના આપો, કાંઈ પણ પ્રકારની તકલીફ થાય તો કોઈ પણ સમયે બતાવવા આવી શકે તેવી બાંયધરી આપો, કાંઈ પણ થાય તો હું છું એવા શબ્દ ક્લાયન્ટ સાથે દવારૂપી સાબિત થશે, લાભાર્થીના મનમાં મૂંઝવતી બાબતો મિત્રભાવે કહેવા માટેનો આગ્રહ કરો, નાની મોટી દરેક બાબતની નોંધ કરો, રિવિઝિટ, ફરી ક્યારે બતાવવા આવવાનું તેની સમજણ આપો, જો ફરી આવવાનું આવેલું લાભાર્થી હોય તો સેવાનો કેટલો સંતોષ છે તે પૂછો, બરાબર, ફરીને આવે ત્યારે સેવાનો સંતોષ કેટલો છે તે પૂછો, કાંઈ પણ મુશ્કેલી હોય તો દૂર કરવાનો પ્રયત્ન કરો, લાભાર્થી જવાનું કે ત્યારે તમે ઊભા થાવ અને હસતા મોઢે આવજો એમ કહો. તો આને આપણે જે કાઉન્સેલિંગ છે એને ગેધર એપ્રોચમાં તમે મૂકી દો તો સરસ મજાનું તમને કાઉન્સેલિંગ આવડી જશે. અને કાઉન્સેલિંગ આમ તમે લખશો તો ફકરાના રૂપમાં ઘણું બધું થશે, આ રીતે કાઉન્સેલિંગ લખો, સરસ મજાનું કાઉન્સેલિંગ થઈ જશે.
ત્યાર પછીનો આગળનો પ્રશ્ન અથવામાં પોસ્ટનેટલ પીરિયડ દરમિયાન માતાને કેવી સામાન્ય તકલીફો જોવા મળે અને તેની સારવાર લખો 8 માર્ક જો તમને સમય હોય તો બધી તકલીફોનું લિસ્ટ કરો અને પછી સારવાર લખો જો આપણી પાસે સમય ઓછો હોય તો તકલીફો લખતા જાઓ અને સારવાર કરતા જાઓ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન બ્રેસ્ટ એન્ગોજમેન્ટ બ્રેસ્ટ એપ્સેસ એપિજોટોમી વોન લોકિયામાં દુર્ગંધ પીપીએચ એનિમિયા વેરિકોઝ વેઇન ઇનકોન્ટિનન્સી ઓફ યુરિન આરબીએફ વીવીએફ કોન્સ્ટિપેશન ફૂડ ડ્રોપ ને એન્ઝાયટી 14 પ્રકારની અહીં તકલીફો લખી છે તકલીફો ઘણી બધી હોય પણ જે મેઇન મેઇન આપણને દેખાતી હોય એવી તકલીફો આપણે લખી છે તો અહીંયા એવું છે કે પોસ્ટનેટલ પીરિયડ દરમિયાન માતાને સામાન્ય આ બધી સામાન્ય તકલીફો છે બરાબર તો પેલા જોઈએ આપણે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન તો એમાં આપણે શું સારવાર તો આમાં અશક્તિ અનિદ્રા ભૂખ ઓછી લાગવીને સતત માનસિક તાણ માતા અનુભવે છે સારવારમાં શું કરશું તો સાયકોલોજીકલ સપોર્ટ આપો દીકરા દીકરીના ભેદ ન રાખવા માટે કુટુંબને સમજણ આપો દીકરીનું મહત્વ સમજાવો જરૂર જણાય તો દવાઓ આપવી કારણ કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન ત્યારે ઘણી વખત જોવા મળે કે જ્યારે બે દીકરી હોય અને ત્રીજી દીકરી આવે એક દીકરી હોય અને બીજી દીકરી આવે તો માતા ડિપ્રેશનમાં આવી જાય બ્રેસ્ટ એન્ગોજમેન્ટ સામાન્ય રીતે ડિલિવરી પછીના 4 દિવસે જોવા મળે આમાં બ્રેસ્ટ ટેન્ડરનેસ અને દુખાવો થાય તાવ આવી જાય અને ફીડિંગ આપતી વખતે દુખાવો થાય સારવાર શું કરશો તો સાયકોલોજીકલ સપોર્ટ વહેલાસર બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરવું બ્રેસ્ટને ગરમ પાણીથી સાફ કરવા બાળકને માત્ર ને માત્ર ફીડિંગ આપવું સારી રીતે લેવાની અને વળગાડવાની રીત સમજણ રીતની સમજણ આપો બ્રેસ્ટ એપ્સેસ તો આ સામાન્ય રીતે ડિલિવરી પછી 4 દિવસે જોવા મળે આમાં બ્રેસ્ટ ટેન્ડરનેસ અને દુખાવો થાય તાવ આવી જાય બ્રેસ્ટ ફીડિંગ આપતી વખતે દુખાવો થાય બેબી લો બર્થ હોય વેઇટ હોય અને શક ન કરતી હોય તો ત્યારે આવું બધું જોવા મળે સારવાર તો સાયકોલોજીકલ સપોર્ટ આપો વહેલાસર બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરવું બ્રેસ્ટને ગરમ પાણીથી સાફ કરવા જો બેબી બ્રેસ્ટ ફીડિંગ ન લેતું હોય તો હાથ વડે ધાવણ કાઢી અને પીવડાવવાની રીત સમજાવી જરૂર પડે તો ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિક્સ આપવી અને જરૂર પડે તો ઇન્સિઝન એટલે કે ચેકો મૂકવો એપિજિયોટોમી વુન્ડ હોય આમાં વુન્ડમાં પસ જોવા મળે ટેન્ડરનેસ દુખાવો તાવ આવી જાય અને હિલિંગ ઓછું જોવા મળે સારવાર શું કરશું તો સાયકોલોજીકલ સપોર્ટ આપો પેરિનેલની બરાબર કેર આપવી આ ભાગને ઉપાડા પાણીથી બરાબર સાફ કરવો બરાબર ડ્રેસિંગ કરવું જરૂર પડે તો ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિક આપવી પર્સનલ હાઇજીન જાળવવું હાઈ પ્રોટીન ડાયટ આપો વિટામિન સી યુક્ત આહાર આપો લોકિયામાં દુર્ગંધ હોય તો આમાં લોકિયામાં દુર્ગંધ જોવા મળે ઠંડી લાગીને તાવ આવે વારંવાર યુરિન પાસ કરવા જવું પડે સારવાર સાયકોલોજીકલ સપોર્ટ આપો બધામાં સાયકોલોજીકલ સપોર્ટ આપી દો પેરિનિયલ કેર આપવી ભાગને હુફાળા પાણીથી સાફ કરવો સ્વચ્છ કપડાનો ઉપયોગ કરવાની સમજણ આપવી જરૂર પડે તો ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિક આપવી પર્સનલ હાઇજીન જાળવવું હાઈ પ્રોટીન ડાયટ આપવો અને જરૂર પડે તો ડોક્ટરને બતાવવું પીપીએચ જેવી તકલીફમાં ઘણી વખત સેકન્ડરી પીપીએચ જોવા મળે ઘણી વખત બ્લીડિંગ થાય અશક્તિને નબળાઈ આવે તો આવી વખતે શું કરશું તો સાયકોલોજીકલ સપોર્ટ કેથેટરાઇઝેશન કરવું જો વધારે બ્લીડિંગ થાય તો હાયર સેન્ટરમાં રિફર કરવું સ્વચ્છ કપડાનો ઉપયોગ કરવા માટેની સમજણ આપવી જરૂર પડે તો ડોક્ટર ઓર્ડર મુજબ મેથાર્જિન કે મિઝોપ્રિસ્ટોલ દવા આપવી પર્સનલ હાઇજીન જાળવવું હાઈ પ્રોટીન ડાયટ આપવો અને જરૂર પડે તો ડોક્ટર ઓર્ડર ડોક્ટરને બતાવો એનિમિયા અશક્તિ નબળાઈ હાફ ચડવો ભૂખ લાગી નહીં આંખ અને હથેળીની ફિકાસ જોવા મળે અને ચક્કર આવે તો આવી વખતે એનિમિયાની સારવાર શું કરશું સાયકોલોજીકલ સપોર્ટ આપો વધુ આયન યુક્ત ખોરાક ખાવાની ભલામણ આપો ટેબ્લેટ આયન ફોલિક ચાલુ રાખવી જરૂર પડે તો ઇન્ફેરોન ડ્રીપ એટલે કે આયન સુક્રોજ આપવું જરૂર પડે તો બ્લડ આપવું પર્સનલ હાઇજીન જાળવવું હાઈ પ્રોટીન ડાયટ આપો જરૂર પડે તો ડોક્ટરને બતાવો વેરિકોઝ વેઇન તો પગના કાફ મસલ્સમાં દુખાવો થાય પગમાં સોજા આવે સારવારમાં આપણે કરશું સાયકોલોજીકલ સપોર્ટ આપો વધુ વખત ઉભા ન રહેવા માટેની સમજણ આપો રાત્રિના સમયે પગ ઊંચા રાખવાની સમજણ આપો જરૂર પડે તો ઇલાસ્ટો કે બેન્ડેજ બાંધવાની સમજણ આપો પગમાં કાંઈ વાગી ન જાય તે જુઓ હાઈ પ્રોટીન ડાયટ આપો જરૂર પડે તો ડોક્ટરને બતાવો સતત યુરિન થવો ઘણી વખત યુરિન પાસ કરતી વખતે દુખાવો થાય બળતરા થાય સાયકોલોજીકલ સપોર્ટ આપો કેથેટરાઇઝેશન કરો વધુ પ્રવાહી લેવા માટેની સમજણ આપો અને પર્સનલ હાઇજીન જાળવો આરવીએફ અને વીવીએફ માં સતત યુરિન થાય યુરિન સાથે સ્ટૂલ પણ આવે સતત દુર્ગંધ આવે સાયકોલોજીકલ સપોર્ટ આપો જરૂર પડે તો કેથેટરાઇઝેશન કરો ડોક્ટરને બતાવો સર્જિકલ પગલાં લેવા માટેની ભલામણ કરો અને પર્સનલ હાઇજીન જાળવો કોન્સ્ટિપેશન
પેટમાં દુખાવો જોવા મળે, સ્ટૂલ પાસ કરવામાં તકલીફ પડે, એપિજોટોમીના લીધે માતા સ્ટૂલ પાસ કરવામાં દુખાવાની બીક લાગે, સારવારમાં સાયકોલોજીકલ સપોર્ટ આપો, વધુ પ્રવાહી આપો, રેસાવાળા ખોરાક લેવા માટેની સમજણ આપવી, જરૂર જણાય તો એનીમાં આપવી, ફૂટ ડ્રોપ, પગ સીધા રહી ન શકતા હોય, ચાલવામાં તકલીફ હોય, ચાલ બદલાઈ જાય તો આવી વખતે સાયકોલોજીકલ સપોર્ટ, સૂતી વખતે બેડમાં ફૂટ બ્લોક્સ, પગ સીધા રાખવાની સમજણ આપવાની, જરૂર જણાય તો ફિઝિયોથેરાપી, એન્ઝાયટી એટલે ચિંતા, માતાને ઘણી વખત બાળકની ચિંતા હોય, અચાનક જાગી જાય, ઘણી વખત આગળના બાળકમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડી હોય તો માતા એકદમ એન્ઝાયટી સ્ટેજમાં હોય, સાયકોલોજીકલ સપોર્ટ આપો, બાળકની નોર્મલ ફિનોમિના સમજાવો અને ઘરના સભ્યો સાથે રહેવાની સમજણ આપો. તો પ્રશ્ન થોડો મોટો થાય પણ પ્રશ્ન તમે એક એક તકલીફ લખતા જાઓ અને સાથે સાથે એની સારવાર લખતા જાઓ. મોબિલિટીની સરસ મજાનો પ્રશ્ન થાય, પોસ્ટ નેટલ પીરિયડમાં નીચે મુજબની તકલીફો જોવા મળે છે. ત્યાર પછીનો બીજા પ્રશ્નમાં બ છે, ટોક્સિમિયા ઓફ પ્રેગ્નન્સીના ચિહ્નો લક્ષણો જણાવો. જ્યારે ટોક્સિમિયા ઓફ પ્રેગ્નન્સીના ચિહ્નો લક્ષણો કહીએ ત્યારે આપણે પ્રી એક્લેમ્સિયા અને એક્લેમ્સિયાના ચિહ્નો લક્ષણો લખવાના છે. તો આપણે વર્ણન કરવું હોય તો થોડું કરી શકાય કે અગાઉ નોર્મલ બ્લડ પ્રેશર વાળી માતા 20 અઠવાડિયા પછી બ્લડ પ્રેશર હાઈ થાય, પ્રોટીન યુરિયા જોવા મળે એટલે કે યુરિનમાં પ્રોટીન જાય એને પ્રી એક્લેમ્સિયા કહેવાય, જ્યારે પ્રી એક્લેમ્સિયામાં આંચકીનો ઉમેરો થાય તો એને એક્લેમ્સિયા કહેવાય, બ્લડ અને યુરિનમાં ટોક્સિમ જોવા મળે એને ટોક્સિમિયા ઓફ પ્રેગ્નન્સી કહેવાય, લક્ષણો જોઈએ તો એન્કલ પર સોજા આવે, આંગળીની વીંટી ટાઈટ જણાય, ફેસ એબડોમિનલ વલ્વા આખા શરીરમાં સોજા આવે, હેડેક જોવા મળે, ઊંઘમાં કલેલ એટલે કે ઊંઘ ન આવે, યુરિન આઉટપુટ ઓછો થાય, એપિગેસ્ટ્રિક પેઇન થાય, કોફી કલરની વોમિટિંગ થાય, આંખે ઝાંખપ આવી જાય, બરાબર. ત્યાર પછી જો વધારે ટોક્સિનની અસર હોય તો કોમામાં પણ માતા જાય અને એ 4 સ્ટેજમાં, પહેલા પ્રી મોનિટરી સ્ટેજ કહેવાય, માતા બેભાન બને, પછી ટોનિક સ્ટેજ કહેવાય, એમાં આંચકી આવે, પ્રી મોનિટરી ટોનિક, ક્લોનિક સ્ટેજ હોય એમાં મસલ્સમાં આંચકી આવે અને છેલ્લે માતા કોમામાં જાય. તો આને કહેવાય ટોક્સિમિયા ઓફ પ્રેગ્નન્સીના ચિહ્નો લક્ષણો. તો ખાસ વાંચી જાજો, લખી નાખજો તમે અલગથી, તમે મારા ખ્યાલથી સરસ મજાની બુક્સ બનાવો જ છો બધા પ્રશ્નની, પ્રશ્ન પેપર સોલ્યુશનની, તો સાથે સાથે બુક્સ બનાવતા જાજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 અને એમાં ટૂંકમાં જવાબ આપો અને સરસ મજાના પ્રશ્ન નંબર 3 આપણે જોશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સ્ટે હોમ, બી સેફ.